ઓકે, બધા પાસે બુક અને પેન આવી ગઈ હશે. જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી કે કોઈ પણ ક્વેશ્ચનેર તમે બનાવો છો તો એની શરૂઆત તમારે અમુક કોમન સૂચનાઓથી કરવાની છે. આ કોમન સૂચનાઓ મેં તમને લાસ્ટ પીરિયડમાં લખાવેલી હતી, મતલબ કે મેં અહીંયાથી જે તમને સ્ક્રીન પ્રેઝન્ટ કરેલી હતી એમાં બતાવી હતી, બરાબર? તમને યાદ ન હોય તો અત્યારે પણ તમારા સ્ક્રીન પર દેખાય છે, તમે એમાંથી પણ જોઈ શકો છો. પણ આપણે જે લાસ્ટ પીરિયડમાં જે જોઈ હતી ને એ સૂચનાઓ હું ફરીથી અહીંયા પ્રેઝન્ટ કરું છું. કોઈકનું માઇક ઓન છે ભાઈ? ઓકે, પ્રેઝન્ટ કરું છું અહીંયાથી એ સૂચનાઓ, એટલે તમને દેખાય. ઓકે, તો આપણે વાત થઈ હતી કે આપણે હંમેશા ક્વેશ્ચનની શરૂઆત છે આ રીતે રિસ્પોન્ડન્ટ. રિસ્પોન્ડન્ટ મતલબ કોણ? કે એ વ્યક્તિ કે જે આપણી ક્વેશ્ચનરીનો રિસ્પોન્સ આપે છે, બરાબર? તો એને ઉદ્દેશીને જ કરશું હંમેશા. તો અહીંયા તમને જે ક્વેશ્ચનરી મેં આપી છે એનો સબ્જેક્ટ શું છે? તો કે ભાઈ, અ ક્વેશ્ચનેર લીડિંગ ટુ અ સર્વે અબાઉટ ધ પ્રોબ્લેમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અમંગ કોમર્સ ગ્રેજ્યુએટ પીપલ. કોમર્સમાં ગ્રેજ્યુએટ થતા લોકોમાં બેરોજગારીના પ્રશ્નો, બરાબર, એને લગતી એક આ પ્રશ્નો તરી તમારે બનાવવાની છે કે ભાઈ શું કામ કોમર્સ ગ્રેજ્યુએટમાં વધારે બેરોજગારી જોવા મળે છે, અથવા તેને આપણે કઈ રીતે દૂર કરી શકીએ. એને લગતા પ્રશ્નો છે એ તમારે આ ક્વેશ્ચનરીમાં બનાવવાના થાય. તો આપણને સબ્જેક્ટ અહીંયાથી જ ખબર પડી ગયો. એઈમ આપણો શું છે? તો કે ભાઈ, ટુ સર્વે અબાઉટ ધ પ્રોબ્લેમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અમંગ કોમર્સ ગ્રેજ્યુએટ પીપલ. તો આપણે જે લાસ્ટ ટાઈમ જોયું હતું ને અહીંયા, કે આપણે જ્યાં શરૂઆત કરીએ તો લખવાનું પહેલા ડિયર રિસ્પોન્ડન્ટ, પછી આપણે શું લખશું? ધ એઇમ ઓફ ધ પ્રેઝન્ટ ક્વેશ્ચનેર ઇઝ ટુ સર્વે. આટલું તો કોમન રહેશે, બરાબર? તમે બધા લખજો અને લખાશે ને છેલ્લે મને તમારે અહીંયા ચેટબોક્સમાં એના ફોટોઝ પણ મોકલવાના છે, બરાબર છે? એટલે ખાલી સાંભળવાનું નથી મને પેસિવલી, પણ એક્ટિવલી પાર્ટિસિપેટ કરી અને લખવાનું પણ છે અને બનાવવાનું પણ છે આ ક્વેશ્ચનેર. તો તમને ક્વેશ્ચનેરનો સબ્જેક્ટ મળ્યો બધાયને ખબર પડી શું છે સબ્જેક્ટ? તો કે પ્રિપેર અ ક્વેશ્ચનેર લીડિંગ ટુ અ સર્વે અબાઉટ ધ પ્રોબ્લેમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અમંગ કોમર્સ ગ્રેજ્યુએટ પીપલ. મતલબ કે કોમર્સમાં ગ્રેજ્યુએટ થનારા લોકોમાં બેરોજગારીનું પ્રમાણ, આ તમારો વિષય છે. આના ઉપર તમારે એક પ્રશ્નોત્તરી, મતલબ એક ક્વેશ્ચનેર તૈયાર કરવાની છે, બરાબર છે? તો તમે ક્વેશ્ચનરી તૈયાર કરશો એનું પહેલું કામ શું કરશો? તો કે ભાઈ, તમે એક આ રીતે કોમન સૂચનાઓ લખશો. કોમન સૂચનાઓ ક્યાંથી શરૂ થશે? તો અહીંયાથી ભાઈ, ડિયર રિસ્પોન્ડન્ટ, બરાબર? રિસ્પોન્ડન્ટ એટલે કોણ? તો કે એ વ્યક્તિ કે જે આપણી ક્વેશ્ચનરીનો જવાબ આપશે. તો તમે પેલા લખ્યું ડિયર રિસ્પોન્ડન્ટ, પછીનું જે વાક્ય છે ધ એઇમ ઓફ ધીસ ક્વેશ્ચનેર ઇઝ ટુ સર્વે, એ દરેક ક્વેશ્ચનરીમાં કોમન, બરાબર? કારણ કે મેં તમને આની પહેલા કીધું હતું ને કે આપણે સૂચનાઓ છે એ કોમન રાખશું. શું કામ? કારણ કે દરેક ક્વેશ્ચનરીમાં તમારે બદલવાનું શું હોય? આ સર્વે પછીનું જે વાક્ય આવે ને બ્લેન્કમાં, એ. અને એ વાક્ય તમારે કઈ રીતે બનાવવું? તો કે ભાઈ, તમને જે સૂચના પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્નમાંથી તમે બનાવી શકો. જો પહેલેથી આપણે જોઈ લઈએ અહીંયા, આટલું વાક્ય બધાને સમજાણું. ધ એઇમ ઓફ ધીસ ક્વેશ્ચનેર ઇઝ ટુ સર્વે, એટલે સુધી કોમન, બરાબર? આ સર્વે પછીનું જે વાક્ય છે એ આપણે અહીંયાથી લઈ લેવાનું, આપણી જે સૂચના આપી હોય ને આપણને એમાંથી. સૂચનામાં શું છે? સર્વે પછી જોઈ લો, અબાઉટ ધ પ્રોબ્લેમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અમંગ કોમર્સ ગ્રેજ્યુએટ પીપલ, બરાબર? તો એ જ બેઠે બેઠું મેં અહીંયા મૂકી દીધું છે. ધ એઇમ ઓફ ધીસ ક્વેશ્ચનેર ઇઝ ટુ સર્વે ધ પ્રોબ્લેમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અમંગ કોમર્સ ગ્રેજ્યુએટ પીપલ. સમજાણું? સર્વે પછીનું જેટલું વાક્ય છે એ તમે કઈ રીતે કરશો, શું કરશો એમાં? તો કે ભાઈ, તમને જે અહીંયા સૂચના આપી હોય એ સૂચનામાંથી જ તમારે આ શબ્દોને ઉપાડી લેવાના છે અને અહીંયા લખી નાખવાના છે, એટલે તમારો સબ્જેક્ટ તૈયાર. પછીના જે બે પેરેગ્રાફ છે એ પણ આપણે કોમન પેરેગ્રાફ લખ્યા હતા અહીંયા, કે વી અશ્યોર યુ ધેટ ધ ઇન્ફોર્મેશન ગીવન બાય યુ વિલ બી કેપ્ટ કોન્ફિડેન્શિયલ. મતલબ કે તમે જે કંઈ પણ માહિતી આપો છો એ અમે ગુપ્ત રાખશું, બરાબર? કોન્ફિડેન્શિયલ રાખશું, તમારી માહિતી અમે કોઈને આપશું નહીં. તો એક વાક્ય આપણે આ લખીએ છીએ. બીજું શું લખીએ છીએ?
કે આપણે આ ઇન્ફોર્મેશનનો રિસર્ચ માટે યુઝ કરશું તેના માટે પણ આ કોમન સેન્ટેન્સ ધીસ ઇન્ફોર્મેશન વિલ બી યુઝડ ઓનલી ફોર ધ પર્પઝ ઓફ રિસર્ચ ઓર સર્વે. પછીનું જે છે, યુ આર રિક્વેસ્ટેડ ટુ રિટર્ન ધ પ્રોપરલી ફિલ્ડ ક્વેશ્ચન એઝ સૂન એઝ પોસિબલ અને થેન્ક યુ, આ પણ કોમન. બરાબર, તો જે તમારે કોમન સૂચનાઓનો જે પેરેગ્રાફ તમારે ઉપર લખવાનો છે એમાં ક્યાં ચેન્જ આવશે ખાલી, તો કે આ સર્વે પછીનું જે વાક્ય છે તમને આ બ્લેન્ક જે અમે આપી છે આટલામાં જ ચેન્જીસ આવશે, બાકી ક્યાંય ચેન્જીસ આવશે નહીં. બાકીનો આખે આખો પેરેગ્રાફ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. સમજાણું બધાને આટલું? બધાય આટલો પેરેગ્રાફ લખો મેમ. યસ, લખવાનું તો ડિયર થી જ છે ને? હા, ડિયર રિસ્પોન્ડન્ટ થી. બરાબર, ઓકે. હા, તો તમે શરૂ કર્યું લખવાનું અને આખો આખો પેરેગ્રાફ એમને એમ જ આવશે, ખાલી બદલશે શું, તો કે અહીંયા આજે મેં આટલું હાઇલાઇટ કરીને અહીંયા રાખેલું છે ત્યાંથી તમારે ચેન્જ કરવાની. ત્યાં શું ચેન્જ આવશે, તો કે ભાઈ તમને જે પ્રશ્ન આપ્યો હોય, જેમ કે અહીંયા તમને પ્રશ્ન શું આપ્યો છે, ભાઈ પ્રિપેર અ ક્વેશ્ચનેર લીડિંગ ટુ અ સર્વે અબાઉટ ધી પ્રોબ્લેમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અમંગ કોમર્સ ગ્રેજ્યુએટ પીપલ. તો એ પ્રશ્નમાંથી જ તમારે સબ્જેક્ટ ઉપાડી લેવાનો છે અને અહીંયા મૂકી દેવાનો છે. બરાબર, જો આપણે બીજી કોઈ ક્વેશ્ચનેર જોઈએ તો તમને એમાં પણ ખબર પડશે, જેમ કે આ એક ક્વેશ્ચન રહી છે, ક્વેશ્ચન ઇઝ લીડિંગ ટુ ધ સર્વે ફોર ઇન્ટ્રોડ્યુસિંગ અ ન્યુ ટૂથપેસ્ટ. તો જો આ વાક્ય એમ નેમ રહ્યું, ધ એઇમ ઓફ ધ પ્રેઝન્ટ ક્વેશ્ચનેર ઇઝ ટુ સર્વે. બરાબર, એ પછીનું જે છે એ શું કર્યું છે એને, અહીંયા પ્રશ્નમાં જે આપ્યું છે એ જ બેઠે બેઠે લીધું છે, ફોર ઇન્ટ્રોડ્યુસિંગ અ ન્યુ ટૂથપેસ્ટ. સમજાય છે બધાને? હું તો તમારે શું ફેરવવાનું રહેશે, તમારે જાતે કઈ બનાવવાનું નથી આમાં, આ તો તમને બેઠે બેઠું તમારા ક્વેશ્ચનમાંથી જ મળી જાય છે. બરાબર છે, તો એટલે સુધી બધા ક્લિયર છો? તો હવે આપણે આગળ વધીએ. આટલું તમે લખી નાખો છો, એ પછીનું સેકન્ડ સ્ટેપ, કોમન સૂચનાઓ લખ્યા પછીનું સેકન્ડ સ્ટેપ આવે છે. હવે એમાં તમે શું લખશો, તો કે ભાઈ તમારો જે કઈ ક્વેશ્ચનમાં તમે જે પ્રશ્નો બનાવ્યા છે એ પ્રશ્નને લગતી સૂચના આપવાની હોય. હવે આપણે લાસ્ટ પીરિયડમાં જોયું હતું કે ક્વેશ્ચનના બધા પ્રશ્નો છે એ એક સરખા ન હોય, અમુકમાં તમારે માત્ર ટીક માર્ક કરીને જવાબ લેવાનો છે, તો અમુકમાં ડિટેલમાં જવાબ આપવાનો, જેમ કે નામ છે, એડ્રેસ છે, કઈ સજેશન છે, તો સજેશન છે એ હંમેશા લાંબા વાક્યમાં હોય. બરાબર, એને તમે ટીક માર્કમાં નથી લેતા. તો આવા જે કંઈ પણ ક્વેશ્ચન્સ છે એને માટે અલગ સૂચના, અને જ્યાં તમારે ખાલી જગ્યા ભરવાની છે એના માટેની સૂચના, ટીક માર્ક કરવાનું છે એના માટેની સૂચના, તો એ બધું તમારે અહીંયા લખવાનું. બરાબર, જેમ કે અહીંયા લખ્યું છે, જો આમાં બે પ્રકારના પ્રશ્નો છે આ સૂચના વાંચવાથી ખબર પડે. કઈ રીતે? પહેલી સૂચના એને શું લખી છે, પ્લીઝ ફિલ ઓલ ધ બ્લેન્ક્સ પ્રોપરલી. મતલબ કે આ ક્વેશ્ચનેરમાં જેટલી પણ બ્લેન્ક્સ આપેલી છે એ બધી બ્લેન્ક્સ પ્રોપરલી ભરો. બરાબર, જેટલા ખાના છે એ બધા. બીજો એને શું સૂચના લખી છે, Please tick the responses applicable to you in the squares given against them. તમને જે બોક્સ આપ્યા છે એમાં તમને લાગુ પડતા રિસ્પોન્સીસને ટીક કરો. મતલબ કે જે પણ વ્યક્તિ રિસ્પોન્ડન્ટ હશે, જે જવાબ આપવા વાળો વ્યક્તિ હશે, બરાબર, આપણી ક્વેશ્ચનરી ભરતો હશે, એના બે સૂચના વાંચવાથી ખબર પડશે કે આની અંદર કયા ટાઈપના પ્રશ્નો છે, તો કે બે પ્રકારના પ્રશ્નો છે. એક કેવા છે, તો કે બ્લેન્ક્સ, અને બીજા કેવા છે, તો કે ભાઈ ટીક કરવાના હોય એવા. બરાબર, આ સૂચના શું કામ જરૂરી છે, આપણા રિસ્પોન્ડન્ટને ખબર પડે કે એને કઈ રીતે જવાબ આપવાનો છે એના માટે. જરૂરી નથી કે આપણે વધારે સૂચનાઓ લખીએ, જેવી આપણી ક્વેશ્ચનેર એ ટાઈપની આપણે સૂચનાઓ અહીંયા લખતા હોઈએ છીએ. બરાબર, આ પણ આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા હતા. તો શરૂઆત બધાને ખબર પડી, હંમેશા ક્વેશ્ચનેર તમે બનાવવાની શરૂ કરો એટલે પહેલા તમારે આ કોમન પેરેગ્રાફ લખવાનો, ઉપર હેડિંગ આપી દેવાનું, જે કાંઈ પણ તમને પેપરમાં આપ્યું હોય એ કોમન સૂચના લખ્યા પછી ક્વેશ્ચનેર શરૂ કરો. એટલે પ્રશ્નની સૂચના આપશો, પ્રશ્ન સૂચના તમે કઈ રીતે આપશો, તો કે જેવા તમારા પ્રશ્ન હોય એવી તમારી સૂચના. જેમ કે ખાલી જગ્યાના પ્રશ્ન હોય તો તમે આ પેલું વાક્ય લખશો કે ભાઈ પ્લીઝ ફિલ ઓલ ધ બ્લેન્ક્સ. ટીક માર્ક કરવાના પ્રશ્ન હોય તો તમે આ બીજું વાક્ય લખશો. બરાબર, કે પ્લીઝ ટીક ધ રિસ્પોન્સીસ એપ્લિકેબલ ટુ યુ. આ જે પછીનું જે છે, ઇન ધ બ્રેકેટ્સ ગીવન, એ તમારે લખવાની જરૂર નથી. બરાબર, આ તો તમને વધારે એમ લાગતું હોય કે લખવું છે તો લખી શકો છો, બાકી નેસેસરી નથી. જો બે પ્રકારના પ્રશ્ન આવ્યા હોય તો તમે બે સૂચના લખશો, બ્લેન્ક્સ અને ટીક માર્ક વાળું. બરાબર, એટલે સુધી બધું કોમન. એના પછીનું જે છે એ પણ કોમન છે. આપણે લાસ્ટ પીરિયડમાં આ પણ જોઈ ગયા હતા કે પર્સનલ ડિટેલ્સ, આપણું નામ, એડ્રેસ, આપણી એજ, આપણે કઈ કઈ લેંગ્વેજીસ જાણીએ છીએ, બરાબર, કઈ કઈ આપણે આપણી કાસ્ટ શું છે, આપણું મેરિટલ સ્ટેટસ શું છે, આ બધી શું છે, આપણું ઓક્યુપેશન, મંથલી ઇન્કમ,
આ જે કંઈ પણ છે ને એ બધું કેવું છે કોમન. આપણે જે 15-17 લાસ્ટ પીરિયડમાં જોયા હતા તમને ફરીથી એ બતાવું છું એટલે તમને રિમાઇન્ડ થઈ જાય. ક્વેશ્ચન આપણે એના પછીનો જે પોઈન્ટ ઉપર આવે એટલે આપણે શું કરીએ છીએ, જનરલ ક્વેશ્ચન આપણે પૂછીએ છીએ. બરાબર, જનરલ ક્વેશ્ચન મેં તમને 15-17 લખાવ્યા હતા, આમાંથી આપણને જેટલા લાગુ પડતા હોય આ ક્વેશ્ચનર માટે એટલા આપણે આમાં એડ કરતા હોઈએ છીએ. બરાબર, તો હવે આપણે જોઈએ કે અહીંયા કયા કયા આપણને લાગુ પડે છે આમાંથી. તો ભાઈ નામ ને એડ્રેસ બધામાં કોમન લાગુ પડતું જ હોય, કારણ કે નામ વગર તમને કેમ ખબર પડે કોણે તમારી ક્વેશ્ચનનો જવાબ આપ્યો છે. બરાબર, એટલા માટે આપણે નામ બધામાં રાખીએ જ છીએ, કોમનલી યુઝડ. તો નેમ, પછી એડ્રેસ, એજ. જો તમારે આ એકના જવાબ લખવાના નથી, તમારે આ બનાવવાનું છે. આ હજી પણ હું ક્લિયર કરું છું, લાસ્ટ પીરિયડમાં પણ મેં ક્લિયર કર્યું હતું, એક્ઝામમાં પણ તમારે આ બ્લેન્ક જ બનાવવાનું છે, આમાં જવાબ તમારે લખવાના નથી. તમે એ શીખો છો અત્યારે કે તમારે જો કોઈને પ્રશ્નોત્તરી આપવી હોય તો એ પ્રશ્નોત્તરી કેવી હોવી જોઈએ, અથવા તો પ્રશ્નોત્તરી કેમ બને. પ્રશ્નોત્તરી બનાવતા શીખો છો તમે, જવાબ તમારે લખવાના નથી. બરાબર છે, જવાબ કોણ લખે, જે રિસ્પોન્ડન્ટ હોય, મતલબ કે જે વ્યક્તિ આપણી પ્રશ્નોત્તરીનો જવાબ લખતો હોય ને એ આ બ્લેન્ક્સ ભરશે. આમાં આપણે આપણું નામ અહીંયા લખવાનું નથી. બરાબર છે, નેમ, પછી સામે તમે બ્લેન્ક રાખશો જેમ કે મેં અહીંયા રાખ્યું છે. બરાબર, નેમ અને સામે ખાનું દોર નાખવાનું છે. સમજો છો શું કરવાનું છે એ બધાય? ન સમજાતું હોય તો પૂછો. નેમ એવું લખી અને તમે અહીંયા બ્લેન્ક રાખો છો. બરાબર, એડ્રેસ, એડ્રેસ ની પણ તમારે જગ્યા બનાવી દેવાની છે. એજ, એજ ની પણ જગ્યા. બરાબર, તમારે ખાલી આ હેડિંગ્સ જ આપવાના છે, એના જવાબ તમે લખશો નહીં. બરાબર, હેડિંગ્સ બનાવવાના છે. બરાબર, નેમ, એડ્રેસ, એજ, સેક્સ, મેરિટલ સ્ટેટસ, કાસ્ટ. જો મેરિટલ સ્ટેટસ અને જેન્ડર એ બંનેમાં એને ટીક માર્ક માટેના બોક્સ આપ્યા છે, તમે ખાલી જગ્યા પણ મૂકી શકો છો. બરાબર, અને ટીક માર્ક કરવું હોય તો એ પણ આપણે મૂકી શકીએ છીએ. કાસ્ટ, લેંગ્વેજ ઇઝ નોન, ઘણાને એક કરતા વધારે લેંગ્વેજ આવડતી હોય તો એના માટે થઈને એને અહીંયા રાખ્યું છે. હવે જો તમને એવો એક ક્વેશ્ચન થવો જોઈએ કે આ જે ક્વેશ્ચનરી છે આમાં લેંગ્વેજનું શું કામ એને મૂક્યું, શું કામ મૂક્યું છે, તો આપણો સબ્જેક્ટ શું છે કે ભાઈ કોમર્સમાં ગ્રેજ્યુએટ થતા લોકો છે એમાં અનએમ્પ્લોયમેન્ટનું પ્રમાણ, મતલબ બેરોજગારીનું પ્રમાણ. બરાબર, તો જે વ્યક્તિને રોજગારી મેળવવી છે એના માટે જરૂરી બની જાય ભાષાનું જ્ઞાન. બરાબર, તો જેને વધારે એક કરતા ભાષા આવડતી હશે એને વધારે સારી રીતે કામ મળશે, એટલા માટે એને શું કર્યું છે, અહીંયા એક આ પ્રશ્ન એડ કર્યો છે, લેંગ્વેજ ઇઝ નોન. જો તમારી ક્વેશ્ચનર છે એ સાબુ કે ટૂથપેસ્ટ ને લગતી હોય, જેમ કે આ બીજી ક્વેશ્ચનર હું તમને બતાવું છું અહીંયા ટૂથપેસ્ટ. બરાબર, ટૂથપેસ્ટ વાળી ક્વેશ્ચનરમાં જોવું એને લેંગ્વેજ નો પ્રશ્ન નથી મૂક્યો. દેખાય છે બધાને? જોવું અહીંયા એને એને ભાષા કઈ આવડે છે કસ્ટમર ને એ જરૂરી માહિતી નથી, તો અહીંયા એ નથી મૂકી. પણ અનએમ્પ્લોયમેન્ટની જે ક્વેશ્ચનર છે એમાં ભાષાની જાણકારી મહત્વની છે, એટલા માટે એને અહીંયા જો લેંગ્વેજ ઇઝ નોન નો ક્વેશ્ચન મૂકેલો છે. સમજો છો ડિફરન્સ બધાય? જે કોમન પ્રશ્નો આપણે ગણ્યા છે એ બધા કોમન પ્રશ્નો છે, એ બધી ક્વેશ્ચનરીમાં નથી આવતા. જેવો તમારો ક્વેશ્ચનરીનો વિષય હોય એ પ્રકારે એ પ્રશ્નો આવે છે. બરાબર છે, તો લેંગ્વેજ ઇઝ નોન, એના પછી ફાધર્સ ઓક્યુપેશન, હિઝ મંથલી ઇન્કમ. આ પણ આપણા માટે આ સર્વે માટે શું કામ જરૂરી છે, પપ્પાની આવક અને એમની એમનો ધંધો, કે ભાઈ આપણે પપ્પાના બિઝનેસમાં જોડાણા નથી એટલા માટે જ આપણે અનએમ્પ્લોયડ છીએ. બરાબર, તો એ પપ્પાની આવક અને પપ્પાનું બિઝનેસ શું કામ શું છે એ અહીંયા એને ક્વેશ્ચનરીમાં એડ કર્યું છે. શું કામ? કારણ કે જેથી કરીને એમ્પ્લોયમેન્ટ માટે તમને કઈ સ્કિલ આવડે છે અથવા તો તમારે બીજી કેટલી આવકની જરૂરિયાત છે એ એના ઉપરથી જે તે રિસર્ચર હશે એ તારણ કાઢી શકે. તો એણે ટોટલ આપણે જે 15-17 પ્રશ્નો બનાવ્યા હતા એમાંથી એણે ટોટલ અહીંયા 9 બેઝિક પ્રશ્નો લીધા. નામ, એડ્રેસ, એજ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, કાસ્ટ, લેંગ્વેજ ઇઝ નોન, ફાધર્સ ઓક્યુપેશન અને મંથલી ઇન્કમ. બરાબર, આટલું બધા લખી લીધું છે. તો આપણે આગળ વધીએ. મેં પહેલા કીધું કે લખવાનું છે, હા, એટલે લખો. લખાઈ ગયું હોય આટલું તો મને ચેટબોક્સમાં મોકલો જોઈએ ફોટો બધા, પછી આપણે આગળ વધીએ.
ચાલો લખી લો. આ જે પેરેગ્રાફ છે એ આપણે કોમન પેરેગ્રાફ રાખ્યો છે, કોમન સૂચનાઓ માટેનો. એમાં ખાલી તમે સર્વે પછીનું વાક્ય જ બદલાવો છો, અને એ પણ તમે જાતે નથી લખવાના, તમને પ્રશ્ન જે આપ્યો હોય છે એમાંથી મળી જાય છે. સૂચનાઓ પછી, કોમન સૂચનાઓ લખી નાખો, એના પછી તમે તમારી ક્વેશ્ચનેર ને લગતી જે સૂચના છે એ લખશો કે ભાઈ પ્લીઝ ફિલ ઓલ ધ બ્લેન્ક્સ પ્રોપરલી, પ્લીઝ ટેક ધ રિસ્પોન્સીસ એપ્લિકેબલ ટુ યુ. આ સૂચના લખશો બરાબર. એના પછી તમે તમારા જે જનરલ ક્વેશ્ચન છે એ શરૂ કરશો. માલદે જો જોઈ નહીં તે ખોટું લખ્યું, ડિયર રિસ્પોન્ડન્ટ નથી, ડિયર રિસ્પોન્ડન્ટ છે બરાબર, DENT, DEND નથી, ડિયર રિસ્પોન્ડન્ટ છે બરાબર. બાકી બધું બરાબર કહ્યું છે. હા, દિનેશ ક્વેશ્ચન રીનો સ્પેલિંગ જ ખોટો લખ્યો છે તે. જો સરખો ક્વેશ્ચનર નો સ્પેલિંગ સૂચનામાં આપ્યો છે અહીંયા. આમાં તમારે આ જ ધ્યાન રાખવાનું છે, હા. હવે રિદ્ધિ તે પહેલો પેરેગ્રાફ બરાબર લખો, એના પછીના બે પેરેગ્રાફ કેમ ન લખ્યા? આ We assure you the information given by you will be kept confidential and you are requested to return the properly filled questionnaire as soon as possible. And thank you. આપણે લખવાનું છે, આપણે કાઢશું નહીં આને, બરાબર છે? ઓકે. સોરી મેમ, ખબર નથી. હા, બધું આપણે આખો પેરેગ્રાફ લખવાનો છે, ખાલી અહીંયા જ ચેન્જીસ થાય છે એટલે આપણને ખબર પડે. ચાલો બીજા બધા. બાકીના 37, 40 માંથી 3 વ્યક્તિએ મોકલ્યું છે. ગુડ, હિતિશાએ બરાબર લખ્યું છે. લખો લખો, બાકી હોય તો લખો, થોડુંક જેટલું બાકી હોય એટલું લખવાનું તો છે જ. ઓકે ફુરકાન, તે ખાલી સૂચનાઓ જ લખી, પ્રશ્નો હજી નથી લખ્યા બરાબર, એટલે આજે બેઝિક ક્વેશ્ચન્સ છે એ પણ લખવાના છે. બે લેખ અત્યાર સુધીનો બધું મોકલ્યું, બે મોકલા છે તો મને આમાં એક જ બતાવે છે. ઓકે હા, હવે આવી ગયું.
ના સરફરાજ તારામાં ભૂલ નથી હો, ખાલી અક્ષરો સુધાર, બીજું કઈ ભૂલ નથી. ચલો બીજા જેટલા લોકો હજી અટેન્ડ કરે છે એ લોકો હજી કઈ મોકલું નથી. તમે 40 વ્યક્તિઓ ટોટલ છો તો 40 ફોટા તો આવવા જોઈએ ને, હજી નથી આવ્યા. મોકલો. ઓકે, મેઘના એ પણ એક જ પેરેગ્રાફ લખ્યો છે, બાકીના બે પેરેગ્રાફ નથી લખ્યા, એટલે લખવાના બરાબર. આખું આપણે કોમન લખવાનો જ છે પેરેગ્રાફ, જનરલ સૂચનાઓનો દરેક ક્વેશ્ચનરમાં. આ એક નહીં, કોઈ પણ ક્વેશ્ચનર હોય એમાં આપણે એ લખશું જ. એક્ઝામમાં જ્યારે લખો ત્યારે નવા પેજથી શરૂ કરવાનું, ઉપર મોટા અક્ષરે હેડિંગ આપવાનું ક્વેશ્ચનેર બરાબર, અને બને તો એક, જે મેં તમને આની પહેલાં કીધું હતું, પેજને બોર્ડર બનાવી નાખવાની, બોક્સ બનાવી નાખવાનું અને એમાં લખવાનું. ગુડ, વિશાલે બરાબર લખ્યું છે. ઓકે, પછી પ્રોબ્લેમ્સ ઓફ, પછી વિષય નથી લખો તે સૃષ્ટિ, તો એ લખી નાખવાનો બરાબર. ઉપર તમને જે સૂચના આપી હોય એમાંથી વિષય લખવાનો રહેશે, બાકી બરાબર છે. ઓકે, બાકીને જે મોકલું છે એ બરાબર છે. ભારતી, તારા પ્રશ્નો બેઝિક પ્રશ્નો નથી દેખાતા, એક જ ફોટો મોકલો છે. હા, હવે આવ્યો. ચાલો, બાકીના વિદ્યાર્થીઓ હજી ઘણા છે આમાં હાજર અને મોકલતા નથી. વેરી ગુડ, બધાએ સરસ લખ્યું છે. જે લોકોએ ઇઝ ટુ સર્વે ધ પ્રોબ્લેમ ઓફ એમ કરી અને પછી જે સબ્જેક્ટ છે નથી લખ્યો એ એક્ઝામમાં ભૂલી ન જતા બરાબર. એક્ઝામમાં તમારે ત્યાં એ વાક્ય પૂરું કરવાનું છે બરાબર, આખું વાક્ય લખવાનું. ઇઝ ટુ સર્વે ધ પ્રોબ્લેમ ઓફ એમ કરી અને પછી જે તમારો સબ્જેક્ટ હોય ક્વેશ્ચનેરનો એ બનાવવાનો રહેશે બરાબર. હજી ઘણા બધા વિદ્યાર્થીઓએ નથી મોકલું. ઓકે, નિશા, હિઝ મંથ ઇન્કમ નહીં, લાસ્ટ ક્વેશ્ચનમાં હિઝ મંથલી ઇન્કમ બરાબર, આખા મંથની, એટલે ને આપણે મંથલી, મંથ પાછળ એલવાય લગાડી દેવાના, બાકી બધું બરાબર છે. ઓકે, સાગરે પણ બરાબર લખ્યું. ચાલો, બાકીના વિદ્યાર્થીઓ, વિજય, કિશન, બેલા કિશન, પિંડારિયા કિશન, રોનક, જગદીશ, મીરા, મથર, કેવલ, અભંગી, યશ, ભાવેશ, ઋત્વી, ચાંદ, પાર્થ, નરેન્દ્રસિંહ, ભગતસિંહ, ઓકે ચુડાસામાં વિશાલે તો લગભગ મોકલું, કણજારિયા, કેયુર, એટલા લોકો હજી નથી કઈ મોકલું. મોકલો કે મોબાઈલ સાઈડમાં મૂકી દીધો છે. ઓકે, સ્ક્રીન વહી જાય છે, સ્ક્રીન તો વહી જ જાય ને, આપણે થોડુંક યાદ રાખીએ નહીં લખવાનું છે, એક્ઝામમાં સ્ક્રીન નહીં આવે ભેગી. હા, ઓકે, સૃષ્ટિ, વેરી ગુડ.
ઓકે યશે પણ બરાબર લખ્યું, ખાલી રિસ્પોન્સ નો સ્પેલિંગ ખોટો છે, બાકી બધું બરાબર છે. હિતેશે પણ બરાબર લખ્યું છે. આવશે તો તમને દેખાશે અહીંયા સ્ક્રીન ઉપર, મેં સ્ક્રીન પ્રેઝન્ટ જ રાખી છે એટલે જુઓ બધા. ઓકે નરેન્દ્રસિંહે મોકલ્યું છે. બરાબર છે. ઓકે બેઝિક ડિટેલ્સ માંથી તમે શું કાપો છો એ જોજો, બધી વસ્તુ કટ નથી કરી નાખવાની, જરૂરી છે એમાં રાખશું જ આપણે. જેમ કે મંથલી ઇન્કમ વાળો જે ક્વેશ્ચન છે એ ઘણા બધાએ નથી લખ્યો એટલે લખવાનો. ઓકે બાકી બરાબર છે જેટલા એમ એકલું છે. હા વિશાલ ના ફોટો આવી ગયા છે. ચલો એ સિવાય ઘણા બધા છે હજી. તો હજી ઘણા બધા જેટલા હાજર છે એમાંથી એમણે મોકલા નથી, પણ તમારી હાજરીની નોંધ લેવાની છે બરાબર, એટલે મોકલવું ફરજિયાત છે. હો લેક્ચરમાં એક્ટિવ પાર્ટિસિપેશન જરૂરી છે, જો હાજર છો તો. ઓકે જેટલા હજી બાકી છે એ મોકલજો, હું જોઈશ. જ્યાં સુધી તમે લખો છો ત્યાં સુધી જેને લખાઈ ગયું છે એ આગળ વધશે અને જેને બાકી છે એ પૂરું કરશે અને ફોટો મોકલશે. હાજરીમાં બધાના નામ છે જ, નીકળી ગયા હશો તો પણ નામ હશે જ બરાબર. ઓકે તો આપણે હવે આગળ વધીએ. જે બેઝિક ક્વેશ્ચન્સ પૂરા થાય બરાબર એના પછી જે સેકન્ડ પાર્ટ આવે એ આવે આપણી સર્વે રિલેટેડ ક્વેશ્ચન્સનો. તો આ ક્વેશ્ચન જે અહીંયા તમને ડિસ્પ્લેમાં આપેલી છે ને એમાં એ લોકોએ ફેમિલી બેકગ્રાઉન્ડની ડિટેલ્સ પૂછી છે, મતલબ કે તમારા ફેમિલીમાં કેટલા એવા લોકો છે કે જે ભણેલા છે ને એમનું શું એજ્યુકેશન છે બરાબર. આ પ્રશ્ન જરૂરી હોય તો આપણે બનાવીએ છીએ, આપણને એમ લાગે કે આપણે એના ફેમિલી બેકગ્રાઉન્ડની કોઈ જરૂરિયાત નથી તો આપણે આ પ્રશ્ન છે, મતલબ આ જે બ્લેન્ક્સ છે, આ જે ખાના મૂક્યા છે 10મા નંબરનો પ્રશ્ન એ નહીં મૂકીએ બરાબર. આપણને એમ લાગે કે આપણે એના ફેમિલી બેકગ્રાઉન્ડની જરૂર છે ક્વેશ્ચનેરમાં તો આપણે મૂકશું, બાકી જરૂરી નથી એટલે આને આપણે જવા દઈએ. પછી શું છે અહીંયા હાઉ, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. જો 11 નંબરનો ક્વેશ્ચન, હાઉ મેની ડિપેન્ડન્ટ મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, કેટલા મેમ્બર્સ એવા છે કે જે ડિપેન્ડન્ટ છે. ડિપેન્ડન્ટ મતલબ કોણ, તો કે ભાઈ જે નોકરી નથી કરતા, કામ નથી કરતા બરાબર, જેમની પાસે કોઈ રોજગારી નથી અને જે વ્યક્તિ રોજગારી મેળવે છે એના ઉપર એ વ્યક્તિ ડિપેન્ડન્ટ છે, એવા કેટલા લોકો છે તમારા ફેમિલીમાં. તો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, શું કામ, કારણ કે આના ઉપરથી તમને ખબર પડશે ને કે તમારે કેટલી આવકની જરૂરિયાત છે. વોટ ઇઝ ધ ટોટલ ઇન્કમ ઓફ ધ ફેમિલી ઇન અ મંથ, આખા ફેમિલીની ઇન્કમ બરાબર, જેટલા મેમ્બર્સ રોજગારી મેળવે છે એ બધાની આવક કેટલી છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણા માટે.
આટલા પ્રશ્ન પતે પછી હવે શું પૂછે છે, એકેડેમિક કરિયર. એમ્પ્લોયમેન્ટ ને લગતી કોઈ પણ ક્વેશ્ચનેર પૂછે તમને, તો એમાં તમને એકેડેમિક્સ નો પોઈન્ટ છે આવવો જ જોઈએ. શું કામ? કારણ કે એકેડેમિક્સ એટલા માટે જરૂરી છે કે તમે કેટલું ભણ્યા છો, ભણવાના આધારે તમને ખબર પડશે કે તમે કઈ નોકરી માટે યોગ્ય છો. બરાબર, એટલા માટે હંમેશા જ્યારે પણ તમે એમ્પ્લોયમેન્ટને લગતી ક્વેશ્ચન બનાવો ત્યારે એકેડેમિક કરિયરની ડિટેલ્સ તમારે માગવાની. હવે એ તમે કઈ રીતે માગી શકો? તો એને આપણે બ્લેન્ક્સમાં નહીં પૂછીએ, જેમ ઉપરના પ્રશ્ન પૂછ્યા ને એમ. આપણે આ રીતે એનું એક બોક્સ બનાવશું. બરાબર, જે લોકોએ ઓલરેડી ક્વેશ્ચનના આગલા ફોટા મને મોકલા છે એ લોકોએ આ બે પ્રશ્ન એડ કરવાના, ક્વેશ્ચન નંબર 11, 12. બરાબર, કે ડિપેન્ડન્ટ મેમ્બર્સ કેટલા છે, ટોટલ ઇન્કમ કેટલી છે ફેમિલીની, અને પછી 13 નંબરનો જે ક્વેશ્ચન છે એ આપણે ટેબલના ફોર્મેટમાં પૂછશું. મતલબ કે તમે કઈ જગ્યાએથી ભણ્યા છો, શું ભણ્યા છો, તમારી ડિગ્રી શું છે, તમારું પાસિંગ યર શું છે, પર્સન્ટેજ કેટલા છે. આ ચાર બોક્સ વાળું આવી રીતનું આપણે એક ટેબલ હંમેશા બનાવશું. ક્યારેય પણ તમે ક્વેશ્ચનર બનાવતા હોય, એપ્લિકેશન બનાવતા હોય, કઈ પણ બનાવતા હોય, એકેડેમિક્સની ડિટેલ જ્યારે પણ આપો ત્યારે હંમેશા આ રીતે ટેબલ બનાવીને આપવાનું. બરાબર, શું કામ? કારણ કે ટેબલ હશે આવી રીતે બનાવેલું તો તમને ઇઝીલી જોવાની ખબર પડશે જે કઈ પણ માહિતી લખાઈને આવશે ને, એટલે આપણે હંમેશા એકેડેમિક્સની ડિટેલ ટેબલમાં માંગવાની રહેશે. તો આ ટેબલ પણ તમારે અત્યારે બનાવવાનું છે. બરાબર, તમે બનાવો ત્યાં સુધી જેટલા લોકોએ હવે મને પાછા ફોટોઝ મોકલા છે હું ચેક કરું છું. ઓકે, મંડલી મીરાએ બરાબર બનાવ્યું છે. ભાવેશે પણ બરાબર બનાવ્યું છે. ઓકે, રોનકે કોમન પેરેગ્રાફમાંથી બે પેરેગ્રાફ કાઢી નાખ્યા. બરાબર, તે ખાલી સબ્જેક્ટ વાળો જ પેરેગ્રાફ લખ્યો છે. પછીના જે બે પેરેગ્રાફ છે ને, કે વિથ ધીસ ઇન્ફોર્મેશન વિલ બી કેપ્ટ કોન્ફિડેન્શિયલ, વી વિલ યુઝ ઇટ ઓનલી ફોર ધ રિસર્ચ પર્પઝ, પ્લીઝ સબમિટ ધ ફિલ્ડ આઉટ ક્વેશ્ચનેર પ્રોપરલી અને થેન્ક યુ, એટલું તે નથી લખ્યું, નેક્સ્ટ ટાઈમ લખવાનું છે. બરાબર, ઓકે, ચાંદે બરાબર બને એવું. કિશન, ખાલી ક્વેશ્ચનર નો સ્પેલિંગ ખોટો છે, બાકી બધું બરાબર છે. હો, અને QUESTIO આવશે, તે ખાલી TRO કર્યું છે, બાકી બધું બરાબર છે. ભીમાની ધ્રુતિ મેં જોઈ લીધું લગભગ, અને બરાબર છે. હો, હા, ધ્રુતિ બરાબર છે, હો, મેં જોઈ લીધું છે. પાર્થે પણ બરાબર લખ્યું છે. ઓકે, તો બધાએ આ ટેબલ જે તમને બનાવવાનું કીધું એ તમે બનાવતા હશો. બરાબર છે, હવે એ ટેબલ થઈ જાય, મતલબ કે આપણે એની એકેડેમિક, મતલબ ભણવાની જે કંઈ પણ ડિટેલ્સ છે એજ્યુકેશન રિલેટેડ એ આપણે લઈ લઈએ, એ પછીનો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જુઓ શું લખ્યું છે, હેવ યુ ગોટ યોર નેમ રજિસ્ટર્ડ વિથ ધ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. આપણને બધાને રોજગાર કચેરી વિશે ખબર છે. બરાબર, તો તમે એ પ્રશ્ન અહીંયા મૂકી શકો કે ભાઈ તમે રોજગાર કચેરીમાં તમારું નામ છે એ રજીસ્ટર કરાવેલું છે કે નહીં, તો આ પ્રશ્ન જરૂરી છે. તમારે મૂકવો હોય તમે મૂકી શકો. તો આપણે રાખશું આ પ્રશ્ન કે હેવ યુ રજીસ્ટર્ડ યોર નેમ વિથ ધ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. પછી એના પછીનો જે પ્રશ્ન છે ને એને રિલેટેડ જ છે કે ભાઈ જો તમે રજીસ્ટર કરાવ્યું હોય, યસ અથવા નો નો જવાબ છે. બરાબર, તો જો તમે યસ કયો છો તો નવો પ્રશ્ન, If yes, have you received any interview call through the employment exchange so far? જો તમે register કરાવ્યું છે તો તમને ત્યાંથી કોઈ interview call આવ્યો છે, તેમાં પણ yes અથવા no માં જવાબ છે. આ પ્રશ્ન કેવો છે? આનો જવાબ એ તો જ લખશે જો આ 14માં પ્રશ્નમાં એને હા પાડી હશે. બરાબર, તો જ આ પ્રશ્નમાં એ હા કે નાનો જવાબ લખશે, બાકી એને આ પ્રશ્ન લાગુ પડતો નથી.
પછી એટ હાઉ મેની પ્લેસીસ, જો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એમ્પ્લોયમેન્ટ માટે, આ પણ જરૂરી છે કે તમે અત્યાર સુધી ક્યાં ક્યાં અપ્લાય કર્યું છે, બરાબર? તો એ પૂછ્યું, અને કઈ રીતે પૂછ્યું, ક્વેશ્ચન નંબર 16માં, એટ હાઉ મેની પ્લેસીસ હેવ યુ એપ્લાયડ ઇન્ડિપેન્ડન્ટલી સો ફાર, અત્યાર સુધીમાં તમે કેટલી જગ્યાએ એપ્લિકેશન આપી છે. તો અમે આમ પણ લખી શકો, એટ હાઉ મેની પ્લેસીસ યુ હેવ અપ્લાઈડ, એમ કરીને ક્વેશ્ચન માર્ક. પછી હેવ યુ ગોટ એની કોલ ફોર ઇન્ટરવ્યુ, ઇન્ટરવ્યુ માટે તમને કોલ આવ્યા છે? જો અહીંયા બ્લેન્ક મૂકી છે એને, બરાબર? તો માની લો તમે 10 જગ્યાએ ગયા હોય તો તમે બ્લેન્કમાં જવાબ લખો જે કંઈ પણ. હવે ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો છે કે નહીં તો એનો જવાબ પાછો યસ અને નો માં ટિક માર્કમાં રાખ્યો છે. તો સમજો છો, જેવો પ્રશ્ન છે એને અનુરૂપ અહીંયા જવાબનું ફોર્મેટ છે. અમુકમાં જોવો ટિક માર્ક આવે છે, અમુકમાં બ્લેન્ક્સ આવે છે, બરાબર? જેવો પ્રશ્ન છે એ રીતે અહીંયા નીચે જવાબની રીત છે બદલાતી જાય છે. પછી જે લાસ્ટ ક્વેશ્ચન જે છે, ઇફ યસ વોટ ઇઝ ધ રીઝન ફોર નોટ ગેટિંગ ધી અપોઇન્ટમેન્ટ. તો હવે આ 17 અને 18 માં પ્રશ્ન કેવા છે, ઉપરના 14 અને 15 માં પ્રશ્ન જેવા. ભાઈ 17 માં પ્રશ્નનો જવાબ ઈ યસ માં આપે ને તો જ એને આ 18 માં પ્રશ્ન લાગુ પડે. શું કામ, 17 માં પ્રશ્નમાં શું પૂછ્યું એને, કે તમને ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો છે? જો હા યસ ટિક કરે છે તો એને આ પ્રશ્ન લાગુ પડે, કે ઇફ યસ વોટ ઇઝ ધ રીઝન ફોર નોટ ગેટિંગ ધ અપોઇન્ટમેન્ટ. અપોઇન્ટમેન્ટ ન મળવા માટેનું રીઝન શું હતું, કારણ શું હતું, તેમાં પણ તમે ટિક માર્ક માટેના 3 કારણો આપ્યા છે, કે ભાઈ લેક ઓફ ઇન્ફ્લુઅન્સ, લેક ઓફ માય નોલેજ ટુ સક્સેડ ઇન ધ ઇન્ટરવ્યુ, અને કન્સિડરેશન ઓફ મેરિટ. શું કારણ હતું, તમારે ઓળખાણ નહોતી. લેક ઓફ ઇન્ફ્લુઅન્સ મતલબ ઓળખાણ, લેક ઓફ માય નોલેજ ટુ સક્સેડ ઇન ધ ઇન્ટરવ્યુ, ઇન્ટરવ્યુમાં ફેલ થયા હતા, કે પછી કન્સિડરેશન ઓફ મેરિટ, કે મેરિટ બેઝડ હતું. તો આવો પ્રશ્ન પણ તમે બનાવી શકો, બરાબર? પછી જે છે 19મો પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પૂછે છે કે હેવ યુ રિજેક્ટેડ એની અપોઇન્ટમેન્ટ રિસીવડ બાય યુ, મતલબ કે તમને અત્યાર સુધી નોકરી ઓફર થઈ હોય પણ તમે એને રિજેક્ટ કરી છે એવું બન્યું છે? યસ અને નો એમાં પણ બે ઓપ્શન આપ્યા, અને એની સાથે સેમ વે 20મો પ્રશ્ન જોડાયેલો છે. જો અહીંયા યસ ટિક કરે છે જે પણ રિસ્પોન્ડન્ટ છે એ, તો જ એને આ 20મા પ્રશ્નનો જવાબ દેવાનો, કે ભાઈ હા મેં અપોઇન્ટમેન્ટને રિજેક્ટ કરી છે. વાય, શું કામ કરી છે? તો એના 4 કારણો પણ અહીંયા લખ્યા છે, કે ધ પોસ્ટ ઓફર ટુ મી વોઝ ઓફ ઇન્ફિરિયર કેડર, હું જે ડિઝર્વ કરું છું એના કરતા નીચી પોસ્ટ હતી. ધ વર્કિંગ પ્લેસ વોઝ વેરી ફાર ફ્રોમ માય નેટિવ પ્લેસ, મારા ઘર કરતા કામનું સ્થાન દૂર હતું. ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ સર્વિસ વર નોટ એક્સેપ્ટેબલ ટુ મી, મને રૂલ્સ એક્સેપ્ટેબલ નહોતા. સેલેરી વોઝ બિલો માય એક્સપેક્ટેશન, મારી સેલેરી પણ યોગ્ય નહોતી, એટલા માટે મેં આ જોબને રિજેક્ટ કર્યો. આમાંથી જે પણ કારણ રિસ્પોન્ડન્ટને યોગ્ય લાગશે એને એ પસંદ કરશે, બરાબર? પછી જે પ્રશ્ન છે તમારી એક્સપર્ટીઝ ઉપરનો, એ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે એટલું પૂરું કરશું. તમારું આજે હોમવર્ક શું છે, તો જેટલા લોકોએ અહીંયા મને સ્ક્રીનશોટ મોકલા છે એ તો છે જ, બરાબર? એને તમારે હવે પૂરું કરવાનું છે. આગળ જ્યારે તમે આવતા પિરિયડમાં આપણે મળશું ત્યારે તમે આ ક્વેશ્ચન્સ અત્યારે સાંભળ્યા બધાએ જોયા, બરાબર? તો જે આપણે ડિસ્કશન કર્યું છે એ પ્રશ્નો તમારે આમાં એડ કરવાના છે આગળ, જેટલે સુધી તમે લખ્યું છે બેઝિક ડિટેલ સુધીનું. એના પછીના જે પ્રશ્નો આપણે હમણાં જોયા એ પણ તમારે આમાં એડ કરવાના રહેશે, બરાબર? એડ કરી નાખશો પછી આપણે આખી ક્વેશ્ચનેર નેક્સ્ટ પિરિયડમાં પૂરી કરશું. અત્યારે એટલે સુધી કોઈને કઈ પ્રશ્ન ન હોય તો આપણે આ પૂરું કરીએ છીએ. હજી જે લોકો ફોટા મોકલે છે, કિશને બરાબર લખ્યું છે પણ થોડાક બેઝિક પ્રશ્નો હજી તે લખ્યા નથી. આ રેકોર્ડિંગ છે એ તમને મળી જશે, બરાબર? જેને બાકી રહી ગયું છે એ લોકો રેકોર્ડિંગ માંથી જોઈ અને પૂરું કરી લેજો. ઓકે, ઋત્વી બરાબર લખ્યું છે તે, પણ બીજા જે બે પેરેગ્રાફ છે એ તે નથી લખ્યા, બરાબર? એટલે એ લખવાના રહેશે. અને ગ્રેજ્યુએટનો સ્પેલિંગ છે એ ખોટો છે, બાકી બરાબર. ગ્રેજ્યુએટ અને સક્સેસ, બરાબર? બે પ્રશ્નો ખોટા, બે સ્પેલિંગ ખોટા છે, બાકી બધું બરાબર છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ ત્યારે આપણે આ ક્વેશ્ચનેર છે આખે આખી બનાવશું. તમારે અડધી બની ગઈ છે, મને ફોટા મોકલા છે એ લોકોને, બરાબર? આખી આપણે આખા નેક્સ્ટ પિરિયડમાં પૂરી કરશું ક્વેશ્ચનેર. તો અત્યારે કોઈને કઈ પ્રશ્ન નથી ને, તો આપણે મીટિંગને અહીંયા પૂરી કરીએ. હા, હું શેર કરી દઈશ તમને લોકોને. ચ
ચાલો, કોઈને કઈ પ્રશ્ન નથી તો આપણે મીટિંગ પૂરી કરીએ છીએ અને તમે લીવ કરી શકો છો. થેન્ક યુ ફોર જોઈનિંગ. સી યુ ઓલ.